નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની આ યુટ્યુબ ચેનલ પર આજે અગિયાર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે ગતિના પ્રશ્નો બનવાના છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે અને સાથે જ મિત્રો આ વિડીયોઝને અંત સુધી પણ જોશો તો ચાલો મિત્રો શરૂ કરીએ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સી ફૂડ શોની મેજબાની કોણ કરશે તો તે કરશે કોચી જે કેરળમાં આવેલું છે કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાય વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે હાલમાં જ રામ જેઠમલાણીનું અવસાન થયું તે કોણ હતા તો તેઓ હતા એક વકીલ રામ જેઠમલાણી ભાજપના નેતા પણ હતા તેઓ વરિષ્ઠ વકીલ તરીકે સેવા આપી રહ્યા હતા પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા રાજ્યની સરકારે પર્યટન પરિયોજનાઓ માટે વર્લ્ડ બેંક સાથે સમજૂતીઓ કરી છે તો તે રાજ્ય સરકાર છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન ચાર હાલમાં જ સુપરબક્સ ધ એન્ડ ઓફ એન્ટિબાયોટિક્સ નામનું પ્રદર્શન ક્યાં યોજવામાં આવ્યું તો આ પ્રદર્શન યોજવામાં આવ્યું નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન પાંચ હાલમાં જ કયા દેશે સમુદ્રયાન પરિયોજના શરૂ કરવાની જાહેરાત કરી દેશ છે ભારત ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન છ કર્ણાટક સરકારે હૈદરાબાદ કર્ણાટક ક્ષેત્રને ક્યુ નવું નામ આપ્યું તો તે નામ આપ્યું છે કલ્યાણ કર્ણાટક કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદીયુરપ્પા રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર અને સ્થાપના વર્ષ છે એક કયા દેશને બર્ડ ફ્લુ મુક્ત જાહેર કરવામાં આવ્યું તો તે દેશ છે ભારત ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન આઠ હાલમાં જ બેંગકોકમાં ઇન્ડો થાઈ કાર્પેટનું કેટલામું સંસ્કરણ આયોજિત કરવામાં આવ્યું તો તે સંસ્કરણ આયોજિત કરવામાં આવ્યું અઠ્યાવીસમું હતું ઇન્ડો થાઈ કાર્પેટ ઇન્ડિયા થાઈલેન્ડ કોર્ડિનેટેડ પોટોલ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ચલણ છે રૂપિયો થાઇલેન્ડ પાટનગર બેંગકોક પ્રધાનમંત્રી પ્રયુત ચાંદ ઓચા ચલણ છે થાઈ બહાત પ્રશ્ન નવ હાલમાં જ કયા રાજ્યની પોલીસ સી પ્લાન નામની એપ લોન્ચ કરી તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્યની પોલીસ ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એંસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન દસ હાલમાં જ યુએસ ફેડરલ ટ્રેડ કમિશને યુટ્યુબને કેટલા મિલિયન ડોલરનો દંડ કર્યો તો તે કર્યું છે એકસો સિત્તેર મિલિયન ડોલરનો દંડ યુએસ ફેડરલ ટ્રેડ કમિશને યુટ્યુબને બાળકો સંબંધિત વ્યક્તિગત જાણકારી એકત્ર કરવાના આરોપ માટે એકસો સિત્તેર મિલિયન ડોલરનો દંડ કર્યો છે પ્રશ્ન અગિયાર હાલમાં જ સુખદેવસિંહ લીબ્રાનું અવસાન થયું તે કોણ હતા તો તેઓ હતા રાજનેતા તેઓ કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદતા તેઓ ચૌદમી અને પંદરમી લોકસભાના સદસ્ય રહી ચૂક્યા હતા પ્રશ્ન બાર હાલમાં જ આવેલ રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ બે હજાર વીસના પ્રથમ ક્વાર્ટરમાં એફડીઆઈ કેટલા ટકા વધ્યું તો એફડીઆઈ વધ્યો છે અઠ્યાવીસ ટકા પ્રશ્ન તેર હાલમાં જ નવી દિલ્હીમાં પુરાણ કિલ્લામાં મળેલા અવશેષોની ગેલેરીનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું તો તે ઉદઘાટન કરવામાં આવ્યું છે પ્રહલાદસિંહ પટેલ દ્વારા કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી છે શ્રી પ્રહલાદસિંહ પટેલ દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ વૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ચૌદ નેપાળમાં ભારતની સહાયતાથી બનેલા એક શાળા ભવનનું ઉદઘાટન કોણે કર્યું તો તે કર્યું છે મજીવસિંહ પુરી મજીવસિંહ પુરી હાલમાં ભારતના નેપાળમાં રાજદૂત છે આ શાળા બે પોઈન્ટ બે કરોડ રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવી છે નેપાળ પાટનગર કાઠમાંડુ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી પ્રધાનમંત્રી ખડગ પ્રસાદ ઓલી અને ચલણ છે નેપાલી રૂપી પ્રશ્ન પંદર હાલમાં જ માન્યવરના મોહે બ્રાન્ડે પોતાના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કર્યા તો તે નિયુક્ત કર્યા છે અભિનેત્રી આલિયા ભટ્ટને થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ